तो हवे गुजरातना पांच महानगरो अमदावाद वडोदरा सूरत राजकोट अने गांधीनगरमां आकाशने आमती ऊंची इमारतो बनावाने मंजूरी अपाई छे। रूपाणी सरकारे एक महत्वनो निर्णय लीधो छे जेना कारणे गुजरातमां हवे 70 માળની ઇમારતો જોવા મળશે। હવે માત્ર 23 માળના બદલે 70 થી વધુ માળની ઇમારતોનું પણ બાંધકામ કરી શકાશે। એટલે કે દુબઈ અને સિંગાપુરની માફક આગામી દિવસોમાં ગુજરાતના પાંચ મહાનગરોમાં પણ ગગનચુંબી ઇમારતો જોવા મળશે। જો કે આટલી ઊંચાઈના બાંધકામ માટે નિયમો પણ કડક બનાવાયા છે। બિલ્ડિંગની ગુણવત્તાની ખાતરી માટે એક વિશેષ સમિતિ પણ રચાશે। અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઈ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ अमली थशे। CGDCR 2017 में टोल बिल्डिंग माटेना जे रेग्युलेशन्स छे तेमां आ निर्णयने उमेरवामां आव्यो छे। वधु ऊंचाईनी आ इमारतो बनावा माटे केटलीक शरतोनुं पण पालन करवानुं रहेशे। 100 થી 150 મીટર ઊંચાઈ માટે પ્લોટની સાઇઝ ઓછામાં ઓછી 2500 ચોરસ મીટર હોવી ફરજિયાત છે। 150 મીટરથી વધુ ઊંચાઈ માટે પ્લોટની સાઇઝ 3500 ચોરસ મીટર રાખવાનું રહેશે। મહત્તમ FSI 5.4 મળવા પાત્ર થશે, જેમાં જે તે ઝોનની બેઝ FSI ફી FSI તરીકે, જ્યારે બાકીની FSI પ્રીમિયમ અને ચાર્જેબલ FSI તરીકે મળશે। તેમાં પ્રીમિયમ FSI નો ચાર્જ 50% જંત્રીનો દર, ખુલ્લા બિન ખેતીના પ્લોટનો જંત્રી દર ગણાશે। ન્યૂઝ 18 સંવાદદાતા હિતેન્દ્ર બારોટ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્ર, સરકારે નિર્ણય લીધો છે 70 માળની ગગનચુંબી ઇમારતો પાંચ મહાનગરોને આપવામાં આવશે, કેવી રીતે ફાયદાકારક થશે, કેવી રીતે આ નિયમોનું પાલન કરવાનું રહેશે? સરકારે બહુ માળી ઇમારતો બનાવવાનો નિર્ણય કર્યો છે, મંજૂરી આપવાનો નિર્ણય કર્યો, ચોક્કસ મોટો નિર્ણય કહી શકાય। એના કારણે વર્તમાન સમયમાં જે પ્રકારે જમીનના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ચોક્કસપણે મકાનો અને કોમર્શિયલ મિલકતો પણ ચોક્કસપણે સસ્તી બની મળી શકે છે। ખાસ કરીને વાત કરીએ ત્યારે બહુમાળી ઇમારતોને મંજૂરી આપવાની વાત સરકારે કરી છે, ત્યારે એને એક વાત બહુ સ્પષ્ટ કરી છે કે આગામી સમયમાં જ્યારે ઇલેક્ટ્રિક વાહનોનું પ્રમાણ પણ વધવાનું છે, ત્યારે પાર્કિંગ અંદર જ ઇલેક્ટ્રિકના પોઈન્ટ પણ આપવાના ફરજિયાત રહેવાના છે। જ્યારે 70 માળની બિલ્ડિંગ બનશે ત્યારે તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે, સુધી લઈને તમામ બાબતનું ખાસ તમામ લોકોએ પાલન કરવું પડશે। અત્યાર સુધી રાજ્યમાં 22 થી 30 માળની બિલ્ડિંગને મંજૂરી મળતી હતી, પરંતુ હવે 70 માળની બિલ્ડિંગને મંજૂરી મળશે। જે પ્રકારે વિદેશમાં આપણે દુબઈ સિંગાપુર જેવા દેશમાં જઈએ છીએ, એ પ્રકારે ગુજરાતમાં પણ આ પ્રકાર બિલ્ડિંગો અમદાવાદ ગાંધીનગર બરોડા રાજકોટ સુરતમાં પણ જોવા મળશે। જીતેન્દ્ર, તો જે રીતે મહત્વની વાત આપે કરી, આભાર સમગ્ર માહિતી બદલ, કે હવે જે ઇલેક્ટ્રોનિક્સ કાર્સનું પણ ટૂંક સમયમાં ઉપયોગ વધશે તો તે રીતે પણ નિયમો બનાવવામાં આવશે આ 70 માળની ઇમારતમાં।